યુવાનો અને યુવતીઓ દ્વારા 750 ઉપરથી વધારે બાઇક આની અંદર જોડાઈને આજે સરદાર સાહેબના જન્મસ્થળથી સરદાર સાહેબની યાદમાં સરદાર સાહેબના સ્મારક કરમસદ સુધીની આ યાત્રા છે. સરદાર પટેલ વિશ્વવિદ્યાલય અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે અને આપણે 31 ઓક્ટોબરના દિવસે એકતા દિવસે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કાર્યો યુવાનોમાં પહોંચે અને યુવાનોમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કાર્યો ચરિતાર્થ થાય એવા હેતુથી આપણે એક પ્રપોઝલ કરી હતી અને એને માન્ય કરી હતી અને આ સંદર્ભમાં આપણે યોજિત એ કાર્યક્રમ કરવાનો હતો પણ કોઈ કારણસર કરી શક્યા નહીં. જે આ કાર્યક્રમ આજે આપણે યોજી રહ્યા છીએ, મને લાગે છે કે સવારથી હું જોઉં છું 8 વાગ્યાથી તો એક યુવાનોનું યુથનો જે યુથ છે એનું જે ફ્લડ, એનું જે ઘોડાપૂર જય સરદારના નારા સાથે જે નડિયાથી શરૂ થયું એ અત્યારે આપણા હૃદયમાં બહુ જ આપણને સ્પર્શી જાય એવું સાહેબ છે અને એટલા બધા આનંદ અને ઉમંગથી વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા છે. આ ભૂમિની અંદર આ સરદારની પોતાના વાઇબ્રેશન્સ જ્યાં છે એ ભૂમિની અંદર બોલતા મને એટલા માટે ગૌરવ થશે કે મેં ત્યારે કહેલું કે 1000 કરોડ તો છે ને પાણીદાર ગુજરાતીઓ છે અને આ વિસ્તારમાં તો કેટલા NRIઓ છે મને ખબર છે. તો 1000 કરોડ છે એ તો પાટું મારીને પેદા કરી લેશે આ ગુજરાતીઓ, પણ પૃથ્વીની વસ્તી 1000 કરોડની થઈ જાય ને, 1000 કરોડની પૃથ્વીની વસ્તી 1000 કરોડની થઈ જાય ને તો પણ એક સરદાર તમે પાણીદાર માણસ જેવો પેદા નહીં કરી શકો. આ સરદાર વલ્લભભાઈ પટેલ છે. સરદાર સાહેબ માટે, યુવાનો માટે સરદાર સાહેબે કીધું એ વાત કરીશ કે જે માણસ પોતાની જવાનીની પ્રત્યેક ક્ષણનો ઉપયોગ કરે છે તે ક્યારેય વૃદ્ધ થતો નથી. સદા યુવાન રહેવાની ઈચ્છાવાળો માણસ પોતાના કર્તવ્યની પૂજા કરે છે.